णीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये उमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘનશ્યામ જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ માચા ખાચરે સત્યાવીસમું શ્રીહરિ પૂજા કરી એનું વર્ણન સ્વામી આ તરંગમાં કરશે મહામુનિ કુજેવાય કે મહામુનિ કુજેવાય હરે આયે હિ સભા માહી ખટવાંગ પૂજા કરન હિત આવત ભયે તાહે મહામુનિ જેવાય હરે આએ હિ સભા માહી ખટવાંગ પૂજા કરન હિત આવત ભયે તાહે ખટવાંગ પૂજા કરન હેત આવત ભયે તાહી શ્રી હરિએ સ્વયં પીરસીને મુનિવરોને જમાડ્યા પછી સભામાં આવે બિરાજ્યા તે સમયે દરબાર માચા ખાચર પૂજા કરવા માટે આવ્યા ચાલુ પ્રસંગ તમે જાણો છો ઉત્તરાયણના પવિત્ર દિવસે કારિયાણી ગામમાં ભક્તરાજ માચા ખાચરને ત્યાં મહારાજ બિરાજમાન છે બ્રહ્મ ભોજન કરાવ્યું છે મહારાજ જમવા પધાર્યા છે સંતોને ખૂબ પીરસીને મહારાજ જમાડે છે સંતોને જમાડતી વખતે મહારાજનો પ્રેમ છલકાવા લાગ્યો ગમે એવો ડાયો માણસ પણ અમુક જગ્યાએ પોતાના પ્રેમને છુપાવી નથી શકતો છુપાવા જાય તો પણ પ્રેમ છલકાઈ જાય છે કઈ કઈ જગ્યા યાદ રાખો દાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતિ પૃચ્છતી ભૂંગતે ભોજયતે ચેવ સડવિધમ પ્રીતિ લક્ષણ જમવામાં અને જમાડવામાં સાત વસ્તુ ક્યારે ઢકાતી નથી भगत तारों के तेज में चांद छुपे नहीं सूरज छुपे नहीं ही बादल छायो रीढ पड़े रजपूत ना दातार छिपे नहीं ही मांगन आयो चंचल नारी को नैन छुपेना प्रीत छुपेना पीठ दिखायो कवि गंग कहे सुनो शाह अकबर कर्म छिपे ना भभूत लगायो સાત વસ્તુ માણસ ક્યારેય છુપાવી નથી શકતો યાદ રાખવા જેવી છે ગમે એટલા તારા ભેગા થાય ચંદ્રના તેજને ઢાંકી ન શકે ગમે એટલા વાદળા ભેગા થાય સૂર્યના પ્રકાશને ઢાંકી ન શકે સુર છુપે નહીં બાદલ છાયો રીઢ પડે રજપૂત છીપે નહીં ગામની અંદર ધાડપાડો આવે અને ધાડ પાડે ધાડ પાડે અચાનક અને રજપૂતનો દીકરો હોય ને ક્ષત્રિયનો બચ્ચો હોય ને આખા ગામના માણસો દરવાજા બંધ કરે અને રજપૂત હોય તો શું કરે દરવાજા ખોલે હા એકલો હોય જીજીભાઈ ની વાત ભક્ત ચિંતામણીમાં લખી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ કપાઈ જાય મરી જાય પણ ગામમાં ધાડ પડે ત્યારે ક્ષત્રિયનો બચ્ચો ઘરની અંદર બેસી ન શકે રીઢ પડે રજપૂત દાતાર ઘરના આંગણે કોઈ આવે ત્યારે ઉદાર દિલ નો માણસ હોય ખબર પડી જાય પોતાની ઉદારતા છુપાવી ન શકે ચોથી વસ્તુ ચંચલ નારીકો ને છુપે નહીં સ્ત્રીના આંખમાં કામ પ્રવેશે છે ત્યારે ગમે એટલી ચેષ્ટા કરે છતાં એને આંખને કંટ્રોલ કરી શકતી નથી સ્ત્રી સહજ ચંચળ છે કામનું સ્વરૂપ વધારે ચંચળ બનાવવાનું છે એમાં પણ સ્ત્રીમાં જ્યારે કામ પ્રવેશે છે શાસ્ત્રમાં લખ્યું એ કહું છું મહા કરજો શાસ્ત્રમાં જે લખ્યું છે એ કહું છું પુરુષ કરતા સ્ત્રીઓનો કામ કેટલા ઘણો વધારે શાસ્ત્રમાં બતાવ્યો છે એટલા માટે બહેનોએ વિશેષ ધર્મની મર્યાદામાં સાવધાન રહેવું જ જોઈએ ક્યારેક નાની ભૂલ બહેનોને બહુ મોટા ખાડામાં નાખી દે છે ચંચલ નારી નેન છૂપેના પ્રીત છુપેના પીઠ દેખાયો છઠ્ઠી વસ્તુ કોઈ માણસ આમ પાછું વળીને જોઈ જાય ને તો એનો પ્રેમ કોની પ્રત્યે છે એનું ખેચાણ કઈ દિશામાં છે એ બધા ડાયા માણસને ખબર પડી જાય અને સાતમી વસ્તુ કવિ ગંગ કહે સુનો સાહ અકબર કર્મ છુપે ના લગાયો કોઈને મારીને કહેવાય છે ને ગજબ હાથે ગુજારી કરીને પછી કાશે ગયા શું અને મળી બદનામી દુનિયામાં પછી નાશે ગયા શું ગમે ત્યાં માણસ ભાગી જાય ભભૂત લગાવી દે આ દુનિયાના માણસને છેતરી શકે છે પણ કર્મ તે કર્મ જ છે મહાભારત એમ કહે છે એક લાખ ગાય ઉભી હોય પણ વાછડું એ લાખ ગાયની વચ્ચેથી પોતાની માને શોધી જ કાઢે છે એમ જેણે જે કર્મ કર્યા છે ને ગમે એટલી મહેનત કરશે ને છતાં પણ એ કર્મ કરનારાને શોધી જ કાઢશે શોધી જ કાઢશે એક બે કથા હમણાં એવી જબરજસ્ત વાંચી છે ને મુકેશભાઈ ક્યારેક લઈશું સભામાં ભગવાન શ્રી હરિએ છલકાતા પ્રેમે સંતોને હરિભક્તોને જમાડ્યા છે આધારાનંદ સ્વામીએ નોંધ લીધી ચતુર અને ડાયા માણસો છુપાવા જાય છતાં પણ પોતાનું પ્રિય પાત્ર સામે આવે ને ત્યારે એનો પ્રેમ ખુલ્લો પડી જાય છે બ્રાહ્મણોને તો જમાડ્યા પણ મહારાજ સંતો ચંદન પુષ્પો અતર ધૂપ અને દીપ વગેરે ઉત્તમ વસ્તુઓ લાવ્યા તેમણે પ્રથમ દૂધ લઈને ચરણ ચરણકમળને ખૂબ હેત રાખી વારંવાર ધોયા શ્રીહરિના કપાળમાં કેસરથી મિશ્રિત કરેલું ચંદન ચર્ચ્યું વચ્ચે ઘણો સુંદર કુંકુમનો ગોળ ચાંદલો કર્યો ઝરિયાની નવા વસ્ત્ર લાવ્યા હતા તે પહેરાવ્યા મસ્તક ઉપર જરિયાની પાઘ બંધાવી ઝરિયાની જામો શરીર ઉપર પહેરાવ્યો ઝરિયાની સુરવાળ પહેરાવ્યો એક કસુંબી છેલાથી કમર ઉપર ભેટ બાંધી બીજું એક છેલું ખંભા ઉપર રાખ્યું સોનાના અને મોતીના હાર છાતી ઉપર ધરાવ્યા ભૂજાઓ ઉપર સોનાના બાજુ બંધ કાંડામાં સોનાના કડા સાંકળા અને ધરાવ્યા કાનોમાં મકરાકાર સોનાના કુંડળ ધરાવ્યા પાઘના સિરપેચમાં કલગી ધરાવી ખૂબ જ હેતથી મોતીના બે તોરા બંને બાજુએ લટકાવ્યા કાન ઉપર ગુલાબના ગુચ્છ ધરાવ્યા આખું તરંગ ધ્યાન કરવાનું પ્રાર્થના કરવાનું છે આમાં બીજું કશું જ નથી મહારાજની મૂર્તિનું નખથી શિખા સુધીનું વર્ણન આવશે સત્સંગી એટલે દાદા ખાચરને ધ્યાન કરવાની રીત માચા ખાચરે શીખવાડી છે જેનું વર્ણન છે જે વર્ણનમાં ભગવાન શ્રીહરીની મૂર્તિનું વર્ણન કર્યું એ અષ્ટક આજે પણ વડતાલ મંદિરમાં રોજ ગવાય છે અથ મનસી સ્થિરત્વ માપતે આજે પણ ગવાય છે કેવી રીતે ધ્યાન શીખવાડ્યું કેવી રીતે મૂર્તિને હૃદયમાં ધારવી આ રીત માચા ખાચરે દાદા ખાચરને શીખવાડી છે શ્રીજી સ્વામીએ ખૂબ સરસ રામાનંદ સ્વામીની કથામાં વાત કરી હતી આ સંપ્રદાયનું આખું પ્લેટફોર્મ છે ને રામાનંદ સ્વામીએ બનાવ્યું છે આખું પ્લેટફોર્મ નંબર વન સાધુ મુક્તાનંદ સ્વામી ભાઈ સ્વામી આ બાર જે મુખ્ય સંતો કહેવાય એ બારે બાર મુખ્ય સંતો દીક્ષિત કોના હતા રામાનંદ સ્વામીના અગ્રણી હરિભક્તો બધા તમે જુઓ પર્વતભાઈ શું ઝીણાભાઈ શું લાલજી સુથાર શું આ બધા કોના કોના અરે બ્રહ્માનંદ સ્વી લાડુદાન ગઢવી તમે જુઓ ભાદરાના મૂળજી બરાબર મૂળજીભાઈ જુઓ આ બધા કોના દીક્ષિત આમ અંતે રામાનંદ સ્વામીના એકાંતિક ફોજ 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 એકાંતિક એકાંતિક સાધુઓની સ્ત્રી ભક્તોની કુંડળના રાયબામાં આ બધા એવા સ્ત્રી ભક્તો સ્થિતિવાળા મુક્તો જે હતા એ પણ રામાનંદ સ્વામીના આશ્રિત હતા એકાંતિક સંતો એકાંતિક ભક્તો એકાંતિક સ્ત્રી ભક્તો આખો સમાજ રામાનંદ સ્વામી આ સત્સંગને ભેટ આપ્યો છે ગુરુજી ઘણી વાર દુઃખ સાથે વારંવાર મેં સાંભળ્યું છે કે આ સત્સંગમાં બધી વાત સારી થઈ કોઈક કારણસર કોઈક કારણસર ઇતિહાસ છુપાયેલો છે એટલે સ્પષ્ટ હું બોલતો નથી નામ ખાલી કોઈક કારણસર આ સંપ્રદાયમાં બધાનું સ્થાન બધાનું માન રહ્યું પણ રામાનંદ સ્વામીનું નામો નિશાન નીકળી ગયું તમે જુઓ ક્યાંય દેખાય ના ક્યાંય દેખાય ના એટલા માટે ગુરુજીનો આગ્રહ છે આ સંપ્રદાયનું મૂળ છે આ સંપ્રદાયના આદિ પ્રવર્તક છે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે એટલા માટે આપણે અવારનાવાર ગુરુદેવ રામાનંદ સ્વામીને યાદ કરીએ છીએ તમને બધા ભક્તોને પણ મારી વિનંતી આપણા ઘરમાં મહારાજને આપણે પધરાવીએ છીએ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને પધરાવીએ છીએ ગુરુદેવ રામાનંદ સ્વામીને પણ આપણે દર્શન માટે રાખવા જોઈએ આપણી ગુરુ પરંપરા ત્યાંથી શરૂ થાય છે માચા ખાચર ધ્યાનના અંગ વાળા હતા મહારાજની મૂર્તિનું ધ્યાન કરે છે ખૂબ સુંદર વર્ણન આવે છે મૂર્તિના એક એક અંગનું આપણે થોડું આ વર્ણન સાંભળતા પહેલા આમાં ધ્યાન અને પ્રાર્થના બે જ વસ્તુ છે સદીનો મોટો અભિશાપ એ છે ભૌતિક દુનિયાનો જેટલો વિકાસ થયો એની સામે આધ્યાત્મિક દુનિયાનો એટલો જ નાશ થયો છે માણસની બાહ્ય શક્તિ જેટલી ખીલી એટલી જ આંતરિક શક્તિ ઘટી ગઈ છે ધ્યાન મેડિટેશન એક એવી વસ્તુ છે કે માણસની આંતરિક ઉર્જાને જગાવે છે ધ્યાન અને પ્રાર્થના આમાં અદભુત તાકાત છે અદભુત તાકાત છે બે વીક પહેલા મેં મુંબઈમાં પ્રાર્થના ઉપર કથા કરી હતી થોડો સમય હતો ગયા વર્ષે બ્રહ્મસત્રમાં નમન હું કરું આ પાંચે પાંચ દિવસ ગુરુજીએ પ્રાર્થના ઉપર કથા કરી હતી તમે બધા સાંભળી હતી નાભીમાંથી નાદ નીકળે ને ભગવાનને સંભાળી આનું નામ પ્રાર્થના કહેવાય છે ને સ્ત્રીને ઠેબુ વાગે ખમ્મા મારા વીરાને બોલે એને વીરો યાદ આવે નાનો છોકરો હોય પડે વાગે ઓ બા ઓ માં મમ્મી પપ્પા યાદ આવે બા યાદ આવે આપણને ભગવાન ક્યારે યાદ આવે દુઃખના સમયમાં જેને ભગવાન યાદ આવે છે ને એ પ્રાર્થના છે પ્રાર્થનામાં દુઃખ જરૂરી છે દુઃખ વિના પ્રાર્થના પ્રગટ નથી થતી આ એનો નિર્ણય છે ગદગદ કંઠ જોઈએ કંઠ ગદગદ જોઈએ કંઠ ગદગદ ક્યારે થાય હોય ત્યારે પ્રાર્થનામાં દુઃખ કમ્પલસરી કોઈ પણ પ્રકારનું દુઃખ જેને નથી એ પ્રાર્થના ન કરી શકે કામ ક્રોધાદિક ની પીડા હોય તો એના માટે પ્રાર્થના કરે મહારાજ ટાળો ખોટા સંકલ્પ થતા એના માટે પ્રાર્થના કરે આપત્ય હતી એના માટે પ્રાર્થના કરે પ્રાર્થનાને ધ્યાન એક સિક્કાની બે બાજુ છે પ્રાર્થના જ્યારે તમે કરો એટલે કે તમારું હૃદય આર્ત થાય ગદગદ કંઠ થાય ત્યારે પ્રાર્થનામાં આપણો અવાજ ભગવાનને સંભળાય આપણી વાત ભગવાન સુધી પહોંચી જાય પ્રાર્થનામાં આપણો અવાજ ભગવાન સાંભળે અને ધ્યાન જ્યારે થાય ને ત્યારે ભગવાનનો અવાજ આત્મા સાંભળે આટલો જ ડિફરન્સ છે પ્રાર્થનામાં ગદગદ કંઠ જોઈએ અને ધ્યાનમાં એકાગ્ર મન જોઈએ આના વિના પ્રાર્થના ન થાય આના વિના ધ્યાન ન થાય થોડી વાત તમને આજે મારે કરવી છે મેડિટેશન મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન અત્યારનું એક સૂત્ર નવું આવ્યું છે તમને ખબર છે રેકી સુદર્શન સુદર્શન પ્રક્રિયા વિપસ્યના ધ્યાન પ્રસિદ્ધ લગભગ સો કરતાં વધારે પ્રકારના જુદા જુદા ધ્યાન મેં થોડો અભ્યાસ પણ કર્યો છે એના જાણકાર માણસોને મળ્યો પણ છું કોઈને ગળું દુખે છે કોઈને માથું દુખે છે કોઈને પેટ દુખે છે કોઈને પગ દુખે છે રેકીવાળા ભાઈ આવે શું કરે છે શું કરે છે ચાઇનીઝ વિપસ્યના ધ્યાન શું કરે છે તમારી સામે બેસી જાય તમારા બોડીને અડતા પણ નથી હિલિંગ પાવર છે અનુભવે છે લોકો હવે મેડિટેશન સિદ્ધ કર્યું છે એકાગ્ર મન કેળવું છે મનને એકાગ્ર કરવાની જેને પ્રક્રિયા સાધી લીધી છે એ માણસ પોતાના મન દ્વારા સામેની વ્યક્તિના રોગ આટલા બધા હળવા કરી શકતો હોય તો જે માણસ પોતે જ મનને એકાગ્ર કરી લે એના રોગ કેવા દૂર થઈ જાય દુખની વાત છે કિંમતીમાં કિંમતી વસ્તુ મોંઘા મોંઘી વસ્તુ ધ્યાન અને પ્રાર્થના આપણે ભૂલી ગયા છીએ સ્વામી વિવેકાનંદ કેટલું સરસ કહે છે જુઓ ઓલ પાવર ઇઝ વિથિન યુ યુ કેન ડુ એનીથીંગ એન્ડ એવરીથિંગ વી આર વોટ અવર થોટ્સ હેવ મેઇડ અસ સો ટેક કેર એબાઉટ વોટ યુ થિંક વર્ડ્સ આર સેકન્ડરી થોટ્સ લાઈવ થોટ્સ લીવ ધે ટ્રાવેલ ફાર શબ્દ કરતા પણ માણસના વિચાર મહત્વના છે આમ તો ઉચ્ચાર એનું ઉદગમ બિંદુ વિચાર છે માણસ બોલે છે ક્યાંથી ઓલ વર્ડ્સ ક્રમ ફ્રોમ ધ થોટ્સ શાસ્ત્રમાં પણ આ પ્રક્રિયા છે પેલા વિચાર ઉદભવે છે અને એ વિચાર જ પછી જયારે પ્રગટ થાય છે ત્યારે ઉચ્ચાર બને છે વાણી બને છે મનને કેળવવું મનને સ્થિર કરવું મનને બે કામ કરવાના શુદ્ધ કરવાનું છે અને શાંત કરવાનું છે એનું જ નામ મેડિટેશન એકાગ્ર મન મેં કીધું ને શુદ્ધ કરવાનું છે અને શાંત કરવાનું છે એટલું બધું ધ્યાન ઉપર લખાયું છે એટલું બધું લખાયું છે ઇટ ઇઝ નોટ સો ચીપ ટુ રીચ ટુ ધ અલ્ટિમેટ રિયલાઇઝેશન ઓફ ટ્રુથ યુ વિલ હેવ ટુ ક્રિએટ ધ પાથ બાય વોકિંગ યોર સેલ્ફ ભગવાન મેળવા સસ્તી વસ્તુ નથી તમારે રસ્તો નક્કી કરવો પડશે ગુરુજી બહુ સરસ વાત કરે સંતોની સભામાં એટલી સરસ વાત દુનિયાની બધી ગાડી કેવી છે ગાડી જુદી હોય ડ્રાઈવર જુદો હોય પેસેન્જર જુદા હોય અધ્યાત્મ માર્ગમાં એવું નથી આપણે જ ગાડી છીએ આપણે જ ડ્રાઈવર છીએ અને આપણે જ પેસેન્જર છીએ આત્માએ પોતાની જ્ઞાનની ગાડી લઈ કર્મ કર્મને સત્કર્મની ગાડી લઈ બરાબર પોતાની જ જાતને અક્ષરધામ સુધી પહોંચાડવાની છે કોઈ ટેકો આપી શકશે કેટલું યુ વિલ હેવ ટુ ક્રિએટ ધ પાથ બાય વોકિંગ યોર સેલ્ફ ધ પાથ ઇઝ નોટ રેડીમેડ

ગુરુજીની કૃપાથી નાના હતા ત્યારે બહુ ભણવામાં સમય જાજો જાય પ્રવૃત્તિમાં સમય જાજો જાય ધીરે ધીરે ચાર વસ્તુ એવી છે ને યાદ રાખજો હા બધી લગભગ વાત હું શાસ્ત્રની લઉં છું અત્યારે ચાર વાત એવી છે ને કે જે હોય ને ત્યારે કિંમત ના હોય ન હોય ત્યારે એની કિંમત થાય એક સંપત્તિ હોય ત્યારે ગમે ઉડાડી નાખે પછી જતી રહી ને પછી ભાન પડે સમય હોય ત્યારે ખબર ન પડે આ શ્રીજીનો સમય જો ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ જાય મારા યુવાનો હોય ને એનો સમય મિનિટ કાંટાની જેમ જાય અને દાદાઓનો સમય કલાકના કાંટાની જેમ જાય રાઈટ સંપત્તિ છે ત્યારે કિંમત નથી સમય છે ત્યારે કિંમત નથી સારું સ્વાસ્થ્ય છે ત્યારે કિંમત નથી જતું રહે ને પછી પછી ખબર પડે હું બહુ નાનો હતો એટલો બધો બીમાર રહેતો એટલો બધો બીમાર રહેતો પણ ત્યારે એનર્જી વધારે પડતી આપી હોય આપણે બહુ ટેક કેર કરીએ નહીં બીજા બધા સંતો ચિંતા કરે ગુરુજી પણ પુષ્કળ ચિંતા કરે હું બહુ ઓછું ધ્યાન રાખું મને ખબર નતું હેલ્થ શું કહેવાય એમ કયો એ ચાલે અજ્ઞાન ગણો કે જે ગણોતે પ્રવૃત્તિ સતત વધતી ગઈ સતત વધતી ગઈ એના કારણે તમે જુઓ છો એક બે વખત મેં પોતે ફીલ કર્યું કે મને ભૂલાવા લાગ્યું પેલા તો ભૂલાતું બહુ ઓછું પછી વાંચન તો ખૂબ હતું જ એ વસ્તુ મારા જીવનમાં એક્સપેરિમેન્ટ કરવા લાગ્યો એમાં બે જ વસ્તુ પર મેં ફોકસ કર્યું મ્યુઝિક એન્ડ મેડિટેશન તમને ખબર છે અહીંયા બે વર્ષ ક્લાસિકલ અહીંયા જ હું શીખ્યો હતો બરાબર દરરોજ મ્યુઝિક એન્ડ મેડિટેશન બંને એક જ સિક્કાની બે બાજુ છે મનને એકાગ્ર કરનારા તત્વ એટલી બધી એકાગ્રતા વધવા લાગી એટલી બધી વધવા લાગી પહેલા જે યાદશક્તિ હતી એના કરતા અત્યારે સારી થઈ એવું લાગે છે પણ કેનાથી લિંક થયું કોઈ સાયકિયાટ્રિક પાસે ગયા હોત તો ન્યુરોલોજીસ્ટ પાસે ગયા હોત એવી ટેબ્લેટ વિશે એ પણ મેં પોતે જોયું દવા કેવળ લેવી જોઈએ પણ એકલી દવા આપણા શરીરના રોગને ટાળનારી નથી બનતી એના માટે એક મન એક સારું માઇન્ડ બરાબર જરૂરી છે શુદ્ધ અને શાંત ચિત્ત આ શરીરમાં ઘણા બધા સારા કામ કરે છે ઘણા બધા સારા એટલી બધી શક્તિ છે સ્વામી વિવેકાનંદ એટલી સરસ એને પોયમ લખી છે ધ્યાન ઉપર આમ તો આત્માની આંતરિક શક્તિ વિશેની છે પણ તમે જુઓ એના શબ્દો થોડા હાર્ડ છે તમે આમ સમજીશો અંગ્રેજી બધા સમજે છે એટલે ઇફ ધ સન બાય ધ ક્લાઉડ ઇઝ હિટન અ બીટ ઇફ ધ સન બાય ધ ક્લાઉડ ઇઝ હિડન અ બીટ વાદળાઓથી સૂર્ય ઢકાય છે પણ કેટલી વાર હમણાં આપણે સાંભળ્યું ને કે વાદળાઓ સૂર્યને ઢાંકી ન જ શકે ઇમ્પોસિબલ છે ઇફ ધ વેલ્કિન સોઝ બટ ગ્લૂમ બરાબર ગમે એટલું અંધારું છવાયેલું હોય ગમે એટલું આકાશ દેખાતું જ ને કાળુ ડિબાંગ હોય તો પણ સૂર્ય તો સૂર્ય જ છે ને સૂર્ય ઢંકાયો છે વાદળ કાળું થઈ ગયું છે અંધારું દેખાય છે ચારે બાજુ સ્ટીલ હોલ્ડ ઓન યેટ અ વાઇલ બ્રેવ હાર્ટ ધ વિક્ટરી ઇઝ શ્યોર ટુ કમ તો પણ તું તારા રસ્તા ઉપર સતત આગળ વધો જ્યાં બ્રેવ હાર્ટ ધ વિક્ટરી ઇઝ શ્યોર ટુ કમ વચનાવૃતમાં મહારાજ એમ કહે આમ ધ્યાન કરતા કરતા પાંચ વર્ષ જાય પચીસ વર્ષ જાય સો વર્ષ જાય પ્રથમનું પાંચમું પ્રથમનું પંદરમું મહારાજ કે પાંચ જન્મ જાય પચીસ જન્મ જાય પણ સતત મંડ્યો તેની ભક્તિ એ કરીને ભગવાનને વસ થઈ જાય છે જુઓ તો ખરા અનેક જન્મ સંધિ દસ યાતી પરામ ગતિ કહેવાય છે ને લાઈફ ઇઝ બ્યુટીફુલ એઝ વેઝ ડ્યુટીફુલ સાચી વાત છે ને જીવનમાં ડ્યુટી કર્તવ્ય જરૂરી છે ધ ડ્યુટીઝ ઓફ લાઈફ આર સોર ઉપાધિ જેવું જ છે આ બધી એન્ડ ઇટ્સ પ્લેઝર ફ્લિટિંગ વેન એક દિવસ તો આ બધું વ્યર્થ થઈ જવાનું છે પણ તેમ છતાં ધ ગોલ સો સેડો વી સીમ્સ એન્ડ ડીમ ભલે તને તારું લક્ષ્ય દેખાતું નથી પણ સતત આગળ ઓન થ્રુ ધાર્ક કેવો શબ્દ છે યટ પ્લોડ ઓન થ્રુ ધ ડાર્ક બ્રેવ હાર્ટ વિથ ઓલ ધાય માઇન્ડ એન્ડ મેઇન તારી બધી શક્તિથી મહેનત કરીને તું જો આગળ વધીશ ને તો વિક્ટરી ઇઝ શ્યોર ટુ કમ બહુ ઓછું જીવા છે સ્વામી વિવેકાનંદ બહુ ઓછું જીવા છે પણ ઓછા સમયમાં એ જે બોલ્યા છે ઇફ યુ વોન્ટ ટુ કોન્કર ધ એન્ઝાયટી ઓફ લાઈફ લીવ ઇન ધ મોમેન્ટ લીવ ઇન ધ બ્રીથ એકાંતમાં એકાંતે બેસીને એ તો રે શું અદભુત ગંગા સતીના ભજનોમાં કેવું લખાયું આરાધે રે શબ્દો જુઓ તમે એકાંત માં બેસીને ઈશ્વરની આરાધના કરે આપણે આપ જાતને ક્યારેક પૂછીએ ક્યારેક પૂછીએ બેઠા છીએ એકાંતમાં પાર્કિન્સન નામનો રોગ આપણા ઇતિહાસમાં હતો જ નહીં આજનો આવતો બ્રેઇન સ્ટ્રોક આજના આવતા હાર્ટ એટેક આપણી જૂની ડિક્શનરીમાં એ શબ્દો હતા જ નહીં આ બધાનું કારણ છે ચિંતા અને ચિંતાનું કારણ છે ધ્યાનનો અભાવ ચિંતનનો અભાવ ચિંતન કરે એને ચિંતા ન કરવી પડે ચિંતન ભગવાનનું કરે આત્માનું કરે પોતાની જાતનું ચિંતન કરે આત્મદર્શન અને પરમાત્મા દર્શન કરે એનું ચિંતન કરે એને ચિંતા ન કરવી પડે યુ આર અ કોસ્મિક ફ્લાવર ચેન્ટિંગ ઓમ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓપનિંગ સાયકિક પેટેલ્સ ઓફ ધેટ ફ્લાવર કેવું સરસ લખ્યું યુ આર અ કોસ્મિક ફ્લાવર પણ આ બ્રહ્માંડી ઉર્જા માણસની અંદર જે ભગવાને મૂકી છે જેને વિજ્ઞાન એક્સ્ટ્રા એનર્જી કહે છે જે છે ક્યાંથી આવે છે એક ખેડૂતનો દીકરો આજે જ ગુરુજી બહુ સરસ લંડનની સભા જેને સાંભળી છે ખબર હશે એક ખેડૂનો દીકરો અને કથાકાર ગુરુજી કે બને બ્રાહ્મણનો દીકરો બની શકે ખેડૂનો દીકરો કથાકાર બની શકે આવી રીતે ઇમ્પોસિબલ છે આ બધું થાય છે જ્યારે આત્મા અંતર તરફ ગતિ કરે છે ને બાહ્ય શક્તિ કરતા અનંત શક્તિઓ પડી છે એને માણસ ઓળખી નથી શકતો માઇન્ડ ઇઝ લાઈક પેરાશૂટ ઇટ ઓનલી વર્ક્સ વેન ઇટ ઇઝ ઓપન આ પેરાસૂટ જેવું છે ખુલે તો જ કામનું બાકી ઘણા તો બંધ લઈને બંધના બંધ જ મરી જાય છે ખોલતા જ નથી એને વિકસાવવું પડે એને કેળવું પડે એક દિશામાં બાંધવું પડે એની ચંચળતાને નિરોધવી પડે મેડિટેશન ઇઝ અ વે ફોર નરિશિંગ એન્ડ બ્લોસમિંગ ધ ડિવિનિટી વિધિન યુ એટલા માટે તમને બધાને પણ મારી વિનંતી આ કથામાં માચા ખારચર ધ્યાનની વાતો જ્યારે કરે છે ને ત્યારે થોડો સમય કાઢો પાંચ માનસી પૂજા એકાંતમાં બેસીને સરસ કરીએ કદાચ માનસિક પૂજા પાંચે પાંચ ન કરી શકીએ તો કમ્પલસરી છે સવારે જાગી પહેલો તમારો સમય ભગવાનની પ્રાર્થના અને ધ્યાન માટે કાઢો જે માણસ જાગીને સીધા મોબાઈલ ઉપાડે છે ના જીવનમાં કેટલી કેટલી હાનિઓ થાય છે શારીરિક માનસિકની તો વાત જ નથી કરતો અત્યારના વિજ્ઞાને કેટલા પ્રકારના રોગ શોધી કાઢ્યા છે જાગીને સીધા મોબાઈલ પકડે હમણાં સર્વે કર્યું આ તો બધું વાંચું મારી પાસે એક્ઝેક્ટ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ નથી બોલતો નથી સર્વે કર્યું દુનિયાના મોટા ભાગના માણસો જાગીને પહેલો મોબાઈલ પકડે છે અત્યારે અને સુવા જાય ત્યારે પણ બોલો મોબાઈલ સાથે સુવે છે અને શાસ્ત્રનો નિયમ છે સુતા સુતા જે ક્રિયા કરીને તમે સુવાના જાગીને એ જ ક્રિયા પહેલી કરવી જ પડશે તમારે નહીં કરવી તો પણ થશે અને આ સુવતા પહેલાનો જાગીન તરતનો સમય આપણે બગાડીએ છીએ એની કિંમત તમને ખબર નથી મેં તમને વચ્ચે વાત કરી હતી મારા જીવનના અનુભવો યાદશક્તિનો મગજને ખીલવાનો આ સમય છે તમે કોઈ પણ વસ્તુ યાદ અઘરી હોય તો પણ કરવી હોય સાંજે થોડી મહેનત કરો યાદ કરતાં કરતા સુઈ જાઓ તમે સુઈ જાઓ છો તમારું બ્રેઇન તમારું માઇન્ડ કન્ટિન્યુ ટુ વર્ક આખી રાત એનું ચિંતન મનન ચાલુ રહેશે સવારે જાગો ફરીવાર બે વાર વાંચો તમને અઘરી અસંભવ દેખાતી વાત પણ સહજ યાદ રહેવા મળશે મારા અનુભવની વાત કરું છું શાસ્ત્રમાં દર્શાવેલી વાત કરું છું જીવનના અમૂલ્ય આ બે સમય સવારનો અને સાંજનો સૂતી વખતનો અને જાગતી વખતનો માણસ કેની પાછળ કાઢે છે બોલો મોબાઈલ પર થોડા પાછા વળી સવારે જાગી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી માનસી પૂજા કરીએ સુવા જઈએ ત્યારે પણ ઠાકોરજી પોઢ્યા છે મહારાજના ચરણારવિંદ મહારાજનું મુખારવિંદ એક એક નિરખી મહારાજના સોળ ચિહ્ન નિરખી મહારાજને સરસ મજાની ચાદર ઓઢાડી પછી સુવા જઈએ થોડા દિવસ તમે ટ્રાય કરો કેટલી સરસ મહારાજની મૂર્તિને ધારણ કરી છે માચા ખાચરે આપણને આ પીવળા મહારાજ કેવા મેળા છે તમે જુઓ કેવા મહારાજ છે થોડા દિવસ આ મૂર્તિ પાછળ જો મન આપણે કેળવા મળીએ ને મનને આ મૂર્તિમાં જોડવા માટે મહેનત થોડી જ કરીએ ને તો મહારાજ એવા છે કે ખૂબ અને ખૂબ સક્ષમ બનાવી શકે માચા ખાચર ધ્યાન કરે છે પછી પ્રાર્થના કરશે હવે સાંભળજો એમની સાથે તમે પણ આંખ બંધ કરીને ધ્યાન કરવા પ્રયત્ન કરજો પૂર્ણચંદ્રના જેવું શ્રીહરીનું મુખ કમળ મતવાલું હતું ચંચળ નેત્રોના સુંદર કટાક્ષથી દેખતા હતા મુખનું મરક મરક હસવું ઉદાર લાગતું હતું દીપક અને પોપટની ચાંચ તેમજ મણિના જેવી નાસિકા દેખતાની સાથે અંતરમાં પેશી જતી હતી નાસિકાની નજીક જમણા ગાલ ઉપર એક લાલ તિલ સુંદર લાગતો હતો ડાબા કાનમાં રહેલું બિંદુ ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારું હતું બંને ગાલ ગોળ હતા પાક્કા ઘિલોડાના જેવા બંને ઓઠ અત્યંત પ્રિય લાગતા હતા બે ઓઠની વચ્ચે દાડમની કળીઓના જેવી દાંતની પંક્તિ શોભતી હતી અધરામૃતથી ભરેલી જીભ રસાળ હતી દાંતોની પંક્તિ અતિ તેજસ્વી હતી સહેજ ખાડાવાળી ચિબુક ચીબુક પાસેની દાઢી અતિ સુંદર હતી શંખના આકારનો કંઠ હતો મહારાજના એક એક અંગ કેવા છે તમે જો ઉપડતી છાતીમાં શ્રી વત્સે સહિત ભૃગુલાંચન દેખાતું હતું પીપળાના પાનના જેવા ઉદરમાં ત્રિવળીની સાથે ગોળ ઊંડી અને નમણી નાભી સુહામણી લાગતી હતી કમળના જેવું શીતળ સુંદર શરીર હતું કેસરી સિંહના સમાન કમર શોભે છે કેળના સ્તંભ જેવા સુંદર બંને સાથળ છે ગોળાકારે રહેલા બંને ઢીંચણ જગમગ જગમગ ચમકે છે રૂમાટા વગરની સુંદર પિંડીઓ સાફ અને સુખદ છે ઘૂંટીઓ રમણીય સુહામણી છે અને સોનાના ઝાંઝર પહેર્યા છે કેસરયુક્ત ચંદનથી ચરણો ચરચેલા છે અંગૂઠા અને આંગળીઓ શોભારૂપ છે નખરૂપી મણિયો ગોળ ઉપડતા અને લાલ છે તેનું વિશાળ તેજ ઝગમગ ઝગમગ ચળકે છે જમણા પગના અંગૂઠાના નખમાં ઝીણી લાલ ત્રણ રેખાઓ સુંદર શોભે છે બંને ચરણોમાં મળીને સોળ ચિહ્નો છે તેને નિપુણ પ્રેમી ભક્તો નિરખતા હોય છે માચા ખાચરે આવા મહાપ્રભુની પૂજા કરીને આરતી કરી અલૌકિક લાભ લીધો તે સમયે અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા દર્શન કરનારા ભક્તો જય 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 જયનો અપાર ધ્વનિ કરતા હતા તેમણે પ્રસન્ન મનથી પ્રદક્ષિણા અને દંડવત પ્રણામ કર્યા પછી તેમણે અપાર સ્તુતિ કરી ધ્યાનનો વિભાગ પૂરો થયો હવે શું શરૂ થાય છે પ્રાર્થના પ્રેમ ભક્તિને લીધે આંખોમાંથી આંસુઓ એક ધારા વહેવા લાગ્યા જોયું ગદગદિત કંઠ થયો કંઠ ભીણો થાય નહીં ને હૃદયમાં આર્તભાવ જાગે નહીં ને તો પ્રાર્થના પણ પ્રગટે નહીં પ્રાર્થના એટલે ગુરુજીએ બહુ સરસ નમન કથા જે કરીને પ્રાર્થનાનો એક અર્થ થાય ભગવાન પાસે મદદ માટેની સહાય માગવી કોઈ પણ પ્રકારની કે પ્રભુ હવે મારાથી નહીં થાય તું મને મદદ કર પ્રાર્થનાના હજારો કીર્તનો છે હજારો કીર્તનો છે ભક્તોના હૃદયમાંથી જ્યારે જ્યારે પ્રાર્થના પ્રગટી છે ભગવાન પ્રગટ પણ થયા છે એવી કેટલી કથાઓ તમે જાણો છો ને ખૂબ સરસ પ્રાર્થના આવે છે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ થોડું શીખી લઈએ આપણે માતા ભક્તની સાથે જોડાઈને બંને હાથ જોડી મસ્તક ચરણોમાં નમાવીને મુક્તિ બોલવા લાગ્યા હે કૃષ્ણ હે ગોવિંદ હે ગોપાલ હે માધવ હે મધુસૂદન હે દયાળુ હે હરે હે નારાયણ હે સ્વામીન હે પુરુષોત્તમ હે અંતરયામી હે અક્ષરપતિ હે આનંદનું મૂળ હે અક્ષરપતે કંદા हे धर्मभक्ति के बालमुकुन्द अनन्तकोटि ब्रह्माण्डकेकरता अनन्तकोटि ब्रह्माण्डकरता अनन्तकोटि मू तमे विचरता हे अक्षरपति आनन्दकन्दा કેવું સરસ લખે છે પ્રાર્થના છે હા અનંત કોટે હે શારદ શેષ સમેતા નિસદિન જે હે નામહી લેતા જે હે ધર્મદેવ અને માતાના બાળ હે મુક્તિને આપનારા આપ અનંત કોટી બ્રહ્માંડોના કરતા છો અનંત કોટી મુક્તમાં વિચરણ કરનારા છો અનંત કોટી બ્રહ્મા અને ભવ આપનું ધ્યાન કરે છે અનંત કોટી દેવો આપની આગળ મસ્તક નમાવે છે શેષ નારાયણે સહિત શારદા અને નારદ મુનિ આપના નામોનું સ્મરણ કરે છે અનંત કોટે બ્રહ્મ માં ભવધ્યાવે અનંત કોટે દેવ શેસન માવે હે શારદ શેષ સમેતા નિષદિન જે હે નામહી લેતા સારદ નારદ આ બધા જેનું નામ અખંડ લે છે વેદો જેને નેતિ નેતિ કહીને મહિમાનો પાર પામતા નથી તે આપ કરુણા કરીને અત્યારે કળિયુગમાં પ્રગટ થયા છો અધર્મને અને અનિતિને અત્યંત વધેલા દેખીને આ સમયે આપ પ્રગટ થયા છો હે મહારાજ આપ અત્યંત કરુણા કરીને પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા પધાર્યા છો એ પધારો ને સહજા ના ગુના કરીને માપ પતિ મે તમ તમકાર મેલે પ્રેમાનંદ સ્વામીએ પોતાના લેવલથી પ્રાર્થના કરી છે મહારાજ મેં બધું છોડ્યું મા બાપ પણ છોડી દીધા બ્રહ્માનંદ સ્વામી ની પણ આવી પ્રાર્થના છે ખબર છે ને ભરી સભામાં ભૂધરજી તમે માળી થયા છો બ્રહ્માનંદ સ્વયં મહારાજને ઠપકો આપ્યો મહારાજ ભૂલી ગયા આખી સભામાં કીધું હતું મારા મામા લેવા એવા મામા ઠપકો આપતા હતા કે મારો લાડુદાન મા વગર જીવી નહીં શકે અને ત્યારે ભરી સભામાં તમે બોલ્યા હતા કે લાડુદાન ને એક માનો નહીં હજાર માનો પ્રેમ હું આપીશ મહારાજ ભૂલી ગયા આજે હે કેવું આ પ્રાર્થના તો જુઓ ઘણા બધા પ્રકારની પ્રાર્થના હોય હા ઘણા છોકરા લાથો બાપને પ્રેમથી મારી લઈ હોય પણ પ્રેમ હોય તો વાંધો નહીં બરાબર અવતાર થયો નથી આપે ઘોર કળિયુગમાં અપાર મહાન સામર્થ્ય પ્રગટ કર્યું છે અત્યારે આપે અમને સ્વ સ્વરૂપનું સૌથી અધિક સુખ આપ્યું બીજા અવતારોમાં ન આપ્યું હોય એવું આપ્યું છે અમારા અનંત દુઃખોનો આપે નાશ કર્યો છે એક મુખથી કહી શકાતું નથી ભગવાન પુરુષો કરે કેટલો દાખલો નાનામ નાનો અમારો શ્રીજી જેવો નાનો બાળક હોય કે પછી ઘનશ્યામ દાદા ને ભીખુ દાદા જેવા ભક્તો હોય પોતાના સુખની ચિંતા કર્યા વિના સ્વસુખની ચિંતા કર્યા વિના પર સુખની ચિંતા કરવી એનું જ નામ પ્રેમ ટુ ગેટ ઇઝ સેલ્ફિશ ટુ ગિવ ઇઝ ટ્રુ લવ આપવાની ભાવના આ પ્રેમનો સ્વભાવ છે મારું શું પોતાની ભાવના એ સ્વાર્થ છે સંસારમાં દેખાતો પ્રેમ એ તો નરો સ્વાર્થ છે નરી વાસના છે નરી દુર્ગંધ સિવાય દુઃખ સિવાય દોષ સિવાયમાં કશું જ નથી સાચો પ્રેમ હોય ને તો આવા કોઈ એકાંતિક મોટા પુરુષ હોય ને એના ચરણમાં આપણે જો તો ખબર પડે ગુરુજી નીકળતા હતા કેટલા ભક્તો રડતા હતા તમે જોયું તું ને બાકી અમેરિકામાં તો સગા બાપ મરી જાય ને તો પણ આંખમાંથી આંસુ નથી પડતા લોકોને કારણ એટલા માટે એ મોટા પુરુષે આપણને કેટલું આપ્યું છે કેટલું આપ્યું છે નિઃસ્વાર્થ ભાવે આપ્યું છે લેવાની કોઈ અપેક્ષા વિના આપ્યું છે એમ ભગવાન અને મોટા પુરુષ શ્રીહરિ આપને પ્રસન્ન કરવા માટે કેટલાક જોગી તપ કરે છે કેટલાક યોગી યોગ સિદ્ધ કરે છે આપને રાજી કરવા માટે વનનો વનના ફળોનો આહાર કરે છે અને તેટલા માટે જ કેટલાક વાયુભક્ષણ કરીને રહે છે કેટલાક તીર્થોમાં ફરતા રહે છે કેટલાક કરોડો ગાયોનું દાન કરે છે કેટલાક ભૈરવ જપ લે છે કોઈ કરોડો યજ્ઞ કરાવે છે તો પણ તેમને ક્યારેય આપના દર્શન થતા નથી આવા આપ દેવોને પણ દુર્લભ છો તે આજે પગે ચાલીને અમારે ઘેર પધાર્યા છો આપણને પણ દાદા થાય કે ના થાય ભીખુ દાદા એકવાર બહુ રેડ્યા હતા અહીંયા હું ભીખુ દાદા હતા એટલું બધું રડ્યા રડતા રડતા દાદા કહેતા હતા સ્વામી મારા જિંદગીનું તો બધું જ કામ મહારાજે કર્યું છે બધું જ કામ મહારાજ ખબર છે ને દાદા એમના આંસુ પ્રેમના હતા પ્રાર્થનાના હતા કીર્તન ગાતા હતા એમાં હું આવ્યો ને રડવા લાગ્યા દાદા હું કહેવાય એ માગું છું આ પ્રાર્થના છે આપણે કર્યું હોય ને આપણને મળે ને એમાં તો અભિમાન થઈ જાય શું થાય અભિમાન થાય પણ આપણી કોઈ લાયકાત નથી મળી જાય ને એમાં દાસભાવ વધારે જાગે એ દાસભાવ જે જાગે છે ને એની ઉપર કહેવાય છે બહુ સરસ કોઈ કીધું છે કેટલું સરસ લખ્યું જો દીનતા કે સિંહાસન પર ભક્તિ મહારાણી બિરાજતી હૈ દીનતા કે સિંહાસન પર ભક્તિ મહારાણી બિરાજતી હૈ હિનતા કે સિંહાસન મેં નહીં દિનપણું અને હિનપણું બે માં ફેર છે આપણે દુનિયામાં કંગાળ બનીને હીન બનીને જીવીએ છીએ દિન બનીને નહીં નથી લાગતું એવું દાદા અમારા ભીખું દાદા બોલે ને દાદાને દાંત ની તકલીફ છે આ તો કઉ બોલતા કેવું શીખવું જોઈએ વૃદ્ધ માણસો ખાસ આમ તો બધા વૃદ્ધ થવાનું જ છે એટલે ભગત દાદાને દાંતની તકલીફ છે બધાને ખબર છે દાંત ના ડોક્ટરની અપોઈન્ટમેન્ટ જલ્દી મળે નહીં એટલે જવાય નહીં એટલે હું પૂછું દાદા કે દાદા આમ તકલીફ તો નથી પડતી ને દાદા હું કે ખબર ના ના સ્વામી કોઈ તકલીફ નથી ખાલી પાંચ કિલો વજન ઓછું થઈ ગયું ખવાય ઓછું ને એટલે બાકી બધું બરાબર છે કેટલી સરસ વાત તમે કોઈ ચિંતા કરતા નહીં આ તો થોડું ઓછું ખવાય એટલે વજન ઓછું થાય બીજું શું કેવાનું કઈ પણ દીધું અને કેમ કેવું એ પણ શીખવાડી દીધું બોલો આપણે તો સીધો કાં થ્રો કરીએ હામેળો ડગાઈ જાય અને કાંઈ એટલા બધા મૌન રહીએ કે હામેળા ખબર ના પડે હું તકલીફ છે અનુભવી છે ને કેમ બોલવું શું બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું મારા ઘનશ્યામ દાદાને પગની તકલીફ છે અવસ્થા એટલે થાય તો ખરું ને એટલે દાદા ધીરે મને પૂછે કે સ્વામી કાલનું કઈ ગોઠવ્યું છે કેવું છે કહી દઉં લો જોયું જીવનમાં બહુ સમજવા જેવી વાત છે આપણને મહારાજ મળ્યા આ સુખ મળ્યું આ મૂર્તિ મળી આ મોટા પુરુષ મળ્યા આવા સંતો મળ્યા આવા ભક્તો મળ્યા આ દેહ તો એક દિવસ મારા ઘનશ્યામ દાદા ના પાડો તો એ ચાલ ચાલ જ કરતા હોય અરે સ્વામી સ્વામ્યામ શું થવાનું હિંમત તો ઘનશ્યામ દાદાની જ હ એક દિવસ તો આ બધું ખલાસ થવાનું જ છે ને લો પગ નબળો છે પણ દાદાનો આત્મા બહુ બળ્યો છે દેખાય આવે અનુભવી માણસો છે એની પાસે બહુ શીખવા જેવું છે ને આપણને પગ દુખતો હોય બધું એટલું બધું રડીએ દુખવા મળે પગ આપડું સાંભળીને થાકી ગયો પગ દુખતો તો પેલા એડી થી ચાલુ થયું પછી વચ્ચે ચાલુ થયું પછી આખો દુખવા મળ્યો પછી તો અહીંયા સુધી દુખે છે પછી અહીંયા સુધી દુખે હામેવાળો કે મને આગળ દુખે તો ધ્યાન રાખજે તને ચાલુ થશે ડોક્ટર પાસે વહેલો જજે પેલાના મનમાં આપણે દઈએ બોલો પોઝિટિવ અને નેગેટિવ વિચારોની કેટલી બધી અસર છે પોતા ઉપર અને સામેવાળા વાળા ઉપર એટલા માટે તમને કહું છું ધ્યાન શીખો તમારા વિચારો તમને જ હિલ કરશે ધ્યાન નહીં રાખો તમારા વિચારો તમને કિલ કરશે લેકિન આ બહુ સારા એક બે આપણા હરિભક્તો જાણકાર છે પુનામાં ગુરુજીના બહુ કૃપાપાત્ર સચદેહ છે હું બેઠો બે ત્રણ કલાક મને આમ ઇન્ટરેસ્ટ એટલે એને બહુ સરસ વાત કરી કે સ્વામી જે છે ને માણસના મનમાં જ છે માણસ બેઠો બેઠો સતત વિચારે ને પગ દુખે છે મારો પગ સારો થઈ ગયો મને પગ દુખતો નથી મારો પગ સારો થઈ ગયો મને પગ દુખતો નથી ઓટોમેટિક આ રેકીનું જે પ્રક્રિયા છે એ કહું છું એ લોકો એવું કરે છે આપણે અહીંયા સામે પણ રેકી સેન્ટર ચાલે જ છે લગભગ અહીંયા સામે બાજુમાં જ સારું થઈ જાય તમે મન થી તમારા પગ ને આટલો મેસેજ આપો પગ જો હારો થઈ જતો હોય બરાબર તો આ મન ને મૂર્તિમાં જોડીએ તો શું ના થાય શું ના થાય થોડો સમય કાઢી માનસી પૂજા સવાર અને સાંજનો બે સમય તો ખાસ ભગવાનમાં મન જોડવા માટે થોડી મહેનત કરીએ તમે જોઈ લો પછી શું અનુભવ થશે જીવનમાં આપણા કરતા વધારે અમેરિકન લોકો અત્યારે આ રસ્તા ઉપર ચાલ્યા છે આપણા કરતા વધારે દુઃખની વાત છે આપણા આપણને આવો વારસો આપીને ગયા આપણે અનુભવતા નથી કેવી અદભુત પ્રાર્થના છે દિનપણે કરેલી પ્રાર્થના છે આર્ત સ્વરે કરીને પ્રાર્થના છે ગદગદ કંઠે કરેલી પ્રાર્થના છે અમારા પુણ્યનો કોઈ પાર નથી કારણ કે અમને અત્યારે આપના દર્શન થયા છે તે કારણે જ સતયુગ આદિ ત્રણેય કળિયુગમાં જન્મ લેવાનું પસંદ કરે છે નારાયણનો અવતાર નિશ્ચિત રૂપમાં કળિયુગમાં થાય છે તે નારાયણ અત્યારે આપ પ્રગટ થયા પણ અભાગ્યા લોકો તેને માનવા તૈયાર નથી વ્યાસ મુનિએ ભાગવત પુરાણમાં તે વાતને પ્રત્યક્ષ બતાવી દીધી છે છતાં તેમાં તે લોકોને વિશ્વાસ આવતો નથી કારણ કે આસુરો લોકોની રીત ઉલટી હોય છે આ સૂરીજનો સત્યને અસત્ય કરી બતાવે છે ધર્મને અધર્મ કરી દે છે તે લોકો દારૂ પીવામાં માંસ ખાવામાં વિચાર કરવામાં પૂરા હોય છે તેમજ ચોરી કરવામાં તો તેઓ અતિશય સુરવીર હોય છે જેટલા વ્યસન કહેવાય છે તે બધાની નિધડક થઈને અસુરો કરતા હોય છે તેઓ સંતોનો દ્રોહ કરે છે પાપ કરવામાં ડરતા નથી આપ તેનાથી પ્રગટ પણ જ તે મરણ જેવું છે તે આપને ઓળખી શકતા નથી આપને જે ન ઓળખ તે તો મરણના કરતા પણ મોટું દુઃખ છે આપ વારંવાર આ ભૂમિ ઉપર પ્રગટ થવાના નથી એટલે તે લોકોને તો આ સંસારમાં જન્મ લેવાનો પાર જ આવવાનો નથી આપ જ પ્રગટ થઈ વેદરૂપી શસ્ત્ર લઈને અધર્મ માર્ગનો વિનાશ કરો છો તે આપને હું વારંવાર વંદન કરું છું હું ધર્મદેવને અને આપના માતા ભક્તિદેવીને પણ વંદન કરું છું એમણે આપની સેવા કરી છે અને તેથી જ આપ પ્રગટ થયા છો જોયું પ્રેમાનંદ સ્વામીના સત્તાનંદ સ્વામીના જેટલા સદગુરુ સંતોના પ્રાર્થનાના વચનો તમે લેશો ને બધામાં ભગવાનના માતા-પિતાને વંદના કરી છે કારણ કે ભગવાન એવા છે તેને જન્મ આપનારા માતા-પિતા પણ એવા જ હોય ને ધર્મવંશને હું વારંવાર વંદન કરું છું કે જે કુળમાં આપે શરીર ધાર્યું છે કળિયુગમાં અનંત અને અપાર વિપ્રવર્યો હોય છે પણ તેઓ અત્યારે ધર્મવંશીના સમાન નથી ધર્મવંશ બધામાં જ વિપ્રોમાં શ્રેષ્ઠ છે તેમના દર્શન ક્યાંથી થાય જે મનુષ્યના પુરા પુણ્ય હોય તેને તે આવીને મળશે આપનું જે સનાતન સ્થાન છે તે ધર્મ કુળ જ કહેવાય છે ધર્મકુળમાં આપ અખંડ રહ્યા છો તેને છોડીને આપ દૂર થતા જ નથી જ્યાં આપ છો ત્યાં ધર્મ છે જ્યાં ધર્મ છે ત્યાં આપ છો આપ ક્ષણવાર પણ ધર્મથી દૂર ગયા હો એવું અમે નથી માનતા જેમ દેહ વિનાનો જીવ અનુભવાતો નથી જીવ વગરનો દેહ સક્રિય લાગતો નથી તેમજ તમે અને ધર્મ બંને સાથે જ રહ્યા છો આ બધી વાતો તો બહુ સમજવા જેવી છે ને દાદા આપ અમને ધર્મવંશના દર્શન કરાવો આવી મારી પ્રાર્થના છે આપ અંતર્યામી છો એટલે તે પ્રાર્થનાને સત્ય કરો તે સમયે સમસ્ત સત્સંગીઓ અને સંતોએ પણ કહ્યું તે માંગણીને સત્ય કરો તે સાંભળીને શ્રીહરિ બોલ્યા ધર્મવંશના દર્શન દુર્લભ છે ધર્મને ભક્તિએ મારા પિતા ને માતા છે તેઓ દિવ્ય ગતિને પામ્યા છે તેમણે ઘણા જ ભાવથી મારી સેવા કરી હતી તેથી તેઓ સત્વરે દિવ્ય ગતિને પામ્યા છે સત્સંગનો અનંત ભાવ જોઈને તેઓ ઘેર ઘેર વિચરણ કરતા ફરી રહ્યા છે જેમ તમે ધર્મ ભક્તિનું મહાત્મ્ય જાણો છો તેમ પણ તમારું જાણે છે ધર્મ ભક્તિનો વંશ તો અત્યારે ઘણો દૂર છે તેને કોઈ જાણતું નથી કેવળ અમે જ એક હૃદયમાં જાણીએ છીએ જો તેમને અમારી ખબર પડે તો તેઓ અહીં આવે અમારા સમાચાર તેમને કહે કોણ કે જેઓ દૂર દેશમાં રહ્યા છે મુનિવર્ય દુર્વાસા તે બધી વાતને જાણે છે જ્યારે તેઓ અહીંયા આવશે ત્યારે તેઓ તેમને બોલાવી લાવશે આ હજી દુર્વાસા આવ્યા નથી કોઈ તેમને જાણતા નથી પણ દુર્વાસા બધું જાણે છે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી ઉત્તરાયણના દિવસે માચા ખાચરે પ્રભુ આપ જે કુળમાં પ્રગટ થયા એ કુળ નામને દર્શન કરાવો કુળ પણ ધન્ય છે